સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમિત શાહે આવકાર્યો છે અમિત શાહે કહ્યું છે કે સત્યનો વિજય થયો આરોપો લગાવનારા લોકો હવે માફી માંગે અને એનજીઓ પાછળ રાજકીય પક્ષો હાથ હતો તેવું પણ અમિત શાહે કહ્યું છે तो भाजपा पर जो आरोपों लगाया था आरोपों धुवाई गया है पीएम मोदी अमित शाह सरकारे सरकार सेतलवाड ने कहू पर मुझे बहुत अच्छा लग रहा है कि आज जिन लोगों ने भी मोदी जी पर आरोप लगाए थे अगर उनकी अंतरात्मा है तो उन्होंने मोदी जी की और भारतीय जनता पार्टी की क्षमा मांगनी चाहिए कि सुप्रीम कोर्ट ने ये आरोप पॉलिटिकली मोटिवेटेड है ये भी सिद्ध कर दिया है सुप्रीम कोर्ट के जजमेंट ने सिद्ध किया है जहां तक कैसा लगा का सवाल है 18-19 साल की लड़ाई देश का इतना बड़ा नेता एक शब्द बोले बगैर सभी दुखों को भगवान शंकर के विषपान की तरह गले में उतारकर सहन कर कर लड़ता रहा और आज जब अंत में सत्य सोने की तरह बारा है चमकता हुआ बारा है तो आनंद ही होगा हम कभी चुनाव नहीं आ रहे जनमानस ने जनता ने कभी भी ये आरोप को स्वीकारा नहीं मीडिया एनजीओ और हमारी विरोधी पॉलिटिकल पार्टी आरोपों को चलाते गई दिल्ली में सेना का मुख्यालय है दिल्ली में इतनी सेना है जब इतने सारे सिख भाइयों बहनों को मार दिया तीन दिन तक कुछ नहीं हुआ कितनी एसआईटी बनी हमारी सरकार आने के बाद एसआईटी बनी कितनी अरेस्ट हुई इतने सालों तक सिख नरसंहार में विपक्ष की सरकारें रही कभी अरेस्ट नहीं हुई और वो लोग हम पर आरोप लगा रहे हैं पार्शियलिटी के

અને તત્કાલીન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી હતી કોર્ટે એની નોંધ લીધી છે બે હજાર બેમાં ગોદાકાંડ બન્યા પછી બે હજાર છમાં માં કોઈકના ચડામણીથી કોઈ પડદા પાછળ રહીને ચાર વર્ષ પછી નરેન્દ્ર મોદી સાહેબને મુશ્કેલીમાં મૂકવા માટેના ઇરાદા સાથે આ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદના આધારે સીટની પણ નિયુક્તિ થઈ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ નવ કલાક સુધી એ સીટની સામે એકલા જઈને જવાબ આપી આવ્યા કોઈ સાથે નહીં કોઈ કાર્યકર્તાને એમણે રોડ પર નહીં લીધા કોઈ વકીલને સાથે નહીં લીધો અને પોતે નવ કલાક સુધી એ જવાબ આપ્યા દરેક પ્રશ્નોને જવાબ આપ્યા હતા કે પોતે નિર્દોષ હતા એમને કોઈ કાર્યકર્તાઓના બળ પ્રયોગની જરૂર નહોતી હવે વાત કરીએ ગુજરાતમાં વરસાદની તો રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો આજે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આપવામાં આવી છે लेकिन हेवी रेन भी हो सकता है साउथ गुजरात में हेवी आइसोलेटेड प्लेसेस में होगा और सौराष्ट्र कच्छ में भी होने का संभावना है और कल हेवी टू वेरी हेवी होने का संभावना है बल्सर नवसारी डांग में वेरी हेवी होने का संभावना है और हेवी होने का संभावना है सूरत तापी दामन दद्रा नगर हर में आइसोलेटेड हेवी होने का संभावना है और डिस्ट्रिक्ट कवर होगा भावनगर अमरेली गिर सोमनाथ दीव ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ગીર સોમનાથ ના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે પરંતુ જિલ્લાના હજુ એવા ઘણા વિસ્તાર છે જ્યાં મેહુલ્યો ખેડૂતો સાથે સંતાકુકડી રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જિલ્લામાં તલાલા અને ગીર ગઢડા તાલુકાને બાદ કરતા અને તાલુકાઓમાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો ખેડૂતોએ વરસાદની આશા રાખી આગોતરા વાવેતર પણ કર્યા છે તો કેટલાક ખેડૂતોએ ભીમ અગિયારસથી વાવેતર કર્યું હતું કુદરત પર આધારિત ખેતી કરતા ખેડૂતો આકાશમાં ઘેઘોર વાદળો જોઈને વરસાદની આશા રાખે છે અને બાદમાં વરસાદની ઘટ પડતા જ મુંઝવણમાં મુકાય છે મોંઘા બિયારણ વાવ્યા બાદ હવે ખેડૂતો મેઘરાજાને મહેર કરવાની આજીજી કરી રહ્યા છે તો ખેડૂતો એક તો જમીનનો તાત એવો કહેવાય છે કે એક કણ વાયને ને હજાર કણ લેવા માટે થઈને અટાણા બધાને લાલસ એક મોટી સીઝ છે કે અત્યારે ન હોય તો જેઠ મહિનો અટાણ એન્ડ ઉપર છે જેઠ મહિનાને બે પાંચ દિવસ રહ્યા તો અષાઢી બીજ આવે તો માંડવીની ઋતુ અટાણ ફેલ જાય એમ છે બિયારણ બગાડવાનું તો બીક રહી તો શું કરે પણ ઘરની અંદર એ બિયારણ બગાડવાનું જ છેલ્લા એન્ડ ઉપર અત્યારે છેલ્લી ઋતુ હવે થોડોક વિશ્વાસ ભગવાન ઉપર છે જો વરિ જાય તો કંઈ વાંધો નથી બાકી તો હવે અમારે ફુવારા ફુવારા કે કે જમીન છે ને એવું કંઈક મૂકીને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન તો થઈ ચૂક્યું છે પરંતુ ગીર સોમનાથ જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં વરસાદની અસત છે જોકે આ વરસાદની અસર હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે વાવણી કરી રહ્યા છે આપા દ્રશ્યોમાં જ જોઈ શકો છો કે ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢડા અને તાલાળાને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદની અસર છે ને તેમ છતાં ખેડૂતો એટલે કે જગતનો તાજ જેમને કહેવાય છે તે જગતનો તાજ પોતે પોતાના ખેતરોની અંદર વાવણી કરી રહ્યો છે જોકે ખેડૂતોનું કહેવું છે કે વહેલી વાવણી થાય તો પોતાને ખેતરની અંદરથી ઉત્પાદન સારું મળે પરંતુ એક પ્રકારે જોઈએ તો વરસાદની અસત હોવાના કારણે હજી જમીનની અંદર સૂકું નીકળી રહ્યું છે માટી કોરી નીકળી રહી છે તેમ છતાં ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત છે તે પોતે જોખમ લઈ અને પોતાના ખેતરની અંદર વાવણી કરી રહ્યો છે એક પ્રકારે કુદરત છે તે રૂઠો હોય તે પ્રકારના પણ દ્રશ્યો ગીર સોમનાથમાં જોવા મળે છે કારણ કે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ હોય અને બપોર બાદ ખુલ્લું થઈ જાય છે આકાશમાંથી તાપ પડે છે તેમ છતાં ખેડૂતો પોતે છે તે જોખમ લઈ રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી ગીર સોમનાથ અમદાવાદમાં બોડી રાત્રે ત્રણ વિસ્તારમાં આવેલી હાઈરાઇઝ્ડ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે ત્રણ દિવસની મુદત આપ્યા છતાં ફાયર એનઓસી ન લેનાર બિલ્ડિંગની સામે

જે હાઈરાઈઝ બિલ્ડિંગો છે તેને સીલ મારવામાં આવ્યા છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે જેના કારણેથી એના આ તમામ જે બિલ્ડિંગના જે બિલ્ડિંગમાં આવેલી જે દુકાનો છે તે પણ અત્યારે બંધ રાખવામાં આવી છે ત્રણ દિવસની તે લોકોને મુદત આપવામાં આવી હતી કે આ જે બિલ્ડિંગના જે ઓનર છે તે તમામ લોકો દ્વારા ફાયર ફાયરની જે એનઓસી છે તે એનઓસી લેવામાં આવે પરંતુ તેમ છતાં પણ એનઓસી ન લેવાતા ત્રણ દિવસની મુદત પૂર્ણ થતાં આ જે બિલ્ડિંગો છે તે સીલ મારવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના શાહપુર મણિનગર અને થલતેજ વિસ્તારમાં જે બિલ્ડિંગો છે તે સીલ મારવામાં આવ્યા છે શાહપુર પુષ્પક ટાવર મણિનગર એટલે કે ખોખરા વિસ્તારમાં આવેલું ટ્રેડ સ્ક્વેર કે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે બિલ્ડિંગ અને જે બિલ્ડિંગ આવેલું છે તે તમામ બિલ્ડિંગોને હાલ સીલ મારવામાં આવ્યા છે અને આ જે જે બિલ્ડિંગો છે છે ત્યાં આગળ નોટિસ પણ ફટકારવામાં આવી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બિલ્ડિંગ ઉપર નોટિસ ફટકારવામાં આવી છે આ તમામ જે બિલ્ડિંગમાં આવેલી દુકાનો છે તે દુકાનો પણ અત્યારે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે અવારનવાર જે ઘટનાઓ બને છે તેના માટેથી એને અને ફાયર બ્રિગેડ દ્વારા એનઓસી આપવામાં આવે છે અને ફાયરના સાધનો છે કે નહીં તે બાબતને લઈને ખરાઈ પણ કરવામાં આવે છે પરંતુ આ જે બિલ્ડિંગના

કાલોમાં કાર ફસાઈ જતા ગૌ તસ્કરો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા ત્યારે લોકોએ સ્થળ પર એકત્ર થઈ પોલીસને આ અંગે જાણ કરી ગાડીની તપાસ કરતા બે અલગ અલગ નંબર પ્લેટ મળી આવી હતી આ અંગે ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના નારોલ પોલીસે ચરસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ચાર કિલો વીસ ગ્રામ ચરસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે નારોલથી ચરસનો જથ્થો રાજકોટ મોકલવાનો હતો ચરસ મંગાવનાર રાજકોટના આરોપીને પકડવા અત્યારે તજવીજ તેજ કરાઈ છે કાશ્મીરના રમેઝ દાર નામના શખ્સે ચરસ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું જ્યારે પોલીસે છ લાખના ચરસ સહિતનો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે તો રાજકોટમાં નકલી ચલણી નોટ સાથે બે લોકો ઝડપાયા પચાસ હજારની નકલી ચલણી નોટ સાથે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઝડપાયા છે વિસાવદરના શખ્સ પાસેથી નકલી ચલણી નોટો લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ભરૂચમાં પંચાયતમાં અરજી કરવા બાબતે હુમલો થયો હતો જી હા જંબુસર પર હુમલો થયો જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે હુમલો કરનાર અગાઉ પહેલા ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સામેલ હતો હુમલાખોરોનો વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે ડેપ્યુટી સરપંચના પરિવારજનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે તો જંબુસરમાં ટુંડજ ગામની આ ઘટના છે કે જે ડેપ્યુટી સરપંચના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હાલમાં ઈજાગ્રસ્તોને જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે શખ્સે હુમલો કર્યો હતો તે શખ્સ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ દ્રશ્યો પણ સામે આવે છે સીસીટીવી ફૂટેજના કે કઈ રીતે બહેમીથી હુમલો કરવામાં આવ્યો છે પંચાયતમાં અરજી કરવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો તો ડેપ્યુટી સરપંચના પરિવારજનો પર હુમલો કરી તેમને માર મારવામાં આવ્યો હતો અમદાવાદના વસ્ત્રાલમાં હિટ રનની ઘટના સામે આવી છે મોર્નિંગ વોક કરવા નીકળેલા યુવકને ગાડીએ ટક્કર મારી હતી ગેલેક્સી કોનલ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પ્રજાપતિને પિકઅપ વાની અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરે આ યુવકને મૃત જાહેર કર્યું છે આ યુવકનું જે મોત થયું છે તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો અમદાવાદના વસ્ત્રાલના આ છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર વિવિધ સરકારી વિભાગો દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સુવિધાઓ લાવી રહી છે તમામ લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તેમજ તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે હેતુથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે લોકોને પૂરતો લાભ મળી રહે તે માટે સરકાર સતત કાર્યશીલ રહે છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે આ યોજનાના લાભાર્થીઓના મનની વાત જાણી મોટી સાહેબ અમને જે અનાજ ચાલુ કર્યું ફીમાં તે અત્યાર લગીને અમે ખાતા છે ને અત્યારે પણ ચાલુ જ છે એટલો નરેન્દ્ર મોદી સાહેબનો મોટો આભાર ને અમે ગરીબમાં કેટલા ખુશ છે બધા જ અમે ખુશ છે કેમ કે ફીમાં અનાજ મળે એટલે બધા જ ખુશ ને અમને કંટ્રોલમાં આવી કઈ તકલીફ નથી જ્યારે જઈએ ત્યારે અનાજ અમને મળી જાય શકે આવો જાણીએ નવસારીના જિલ્લા પુરવઠા અધિકારીનું આ યોજના અંગે શું કહેવું છે જ્યારથી કોરોનાની મહામારી આવી છે દેશમાં અને રાજ્યમાં સંવેદનશીલ સરકારે ખૂબ જ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે અને જેટલા એનએફએસએના લાભાર્થીઓ છે અન્ન સુરક્ષા યોજનાના એમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છેલ્લા સતત વર્ષથી આવી રહ્યું છે ગુજરાત સરકારે ગરીબ આદિવાસી લોકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે આ યોજના દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં વસતા લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ત્યારે બારડોલીમાં પણ આ યોજનામાં વધુ રાહત આપતી જાહેરાત ગુજરાત સરકાર પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ કરવામાં આવી હતી જે યોજના હેઠળ કોરોનાની મહામારીમાં લોકડાઉન સમયે ગરીબ વર્ગને વધુ રાહત મળે એ માટે સસ્તા અનાજની દુકાનમાંથી મળતી તમામ પ્રકારની સામગ્રી આપવાની જાહેરાત કરી અને લાખો અનાજ પૂરું પાડ્યું હતું સરકારે આ યોજના વધુ લંબાવતા ગરીબ આદિવાસી સમાજના લોકો તેનો લાભ લઈ રહ્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે ત્યારે આવો જાણીએ બારડોલીના સ્થાનિક લાભાર્થીઓનો આ યોજનાને લઈને શું મત છે ઘમ ચોખા અને એવું રેશન કાર્ડમાં બધું જ સરકાર પૂરું પૂરું આપતી છે ના લોકડાઉનમાં બી અનાજ સરકારે આપેલું છે બારડોલીના આદિવાસી સમાજની જનતા તો સરકારની યોજનાઓથી સંતુષ્ટ છે જ સાથે સાથે તાપી જિલ્લામાં અનેક લાભાર્થીઓને પણ આ યોજના હેઠળ નિયમિત રીતે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તાપી જિલ્લામાં ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે મૂલ્યે એક કિલો ઘઉં અને ચાર કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે

ને અમને વેક્ટિ કંટ્રોલમાંથી ચાર કિલો ઘઉં સોળ કિલો ચોખા દર મહિને અમને મળે છે એટલે અમારું ઘરનું ગુજરાણ સારી રીતે ચાલે છે અને સરકારને વિનંતી કરું છું કે હજુ પણ અમને લાભાર્થી તરીકે એ સેવા મળે એટલું જ અમારું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારને તાપી જિલ્લામાં એનએફએસએ યોજના અંતર્ગત સત્તાણું પોઈન્ટ પચાસ ટકા તેમજ જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છન્નુટ સાહીઠ ટકા રેશન કાર્ડ ધારકોની જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાન ખાતેથી વિતરણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સારી બાબત છે આ આંક મેન્ટેન રહે અને સો ટકા સિદ્ધિ હાંસલ થાય તે માટે સાયલન્ટ થયેલા રેશન કાર્ડ પર યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સૂચનો પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે આ યોજનાથી કોરોના સમયમાં જેમની નોકરીઓ છૂટી ગઈ હતી જેમને કામ મળતું ન હતું અને રોજગારનો કોઈ વિકલ્પ ન હતો તેવા લોકોને કોરોના સમયમાં પણ અનાજની પુરવઠો સમયાંતરે મળતો રહ્યો છે અને તેથી તેમને ભોજન તથા તેમના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલી રહ્યું હતું સરકાર દ્વારા અપાતા વિનામૂલ્યે અન્ન વિતરણથી લોકોને ઘણી રાહત છે તાપી બારડોલી અને નવસારીના લાભાર્થીઓ ખુશ થઈને સરકારને આશીર્વાદ આપી રહ્યા છે આસામમાં પૂરની સ્થિતિ વચ્ચે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરવામાં આવી લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી લોકોની ખાવા પીવાની સમસ્યાને પહોંચી વળવા માટે અનાજનું વિતરણ કરવામાં આવ્યું તોસમમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં અનેક વિસ્તારોનો સંપર્ક પણ ખોરવાયો હતો અને આવી સ્થિતિમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ આવી છે રિલાયન્સ ફાઉન્ડેશન પૂરના કારણે લોકોનું જે જીવન અસ્તવ્યસ્ત થયું હતું તેમના માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે અને તમામ લોકોની ફૂડ કિટ વિતરણ કરવામાં આવી રહી છે તમામ લોકોને જરૂરી સુવિધાઓ જરૂરી મદદ કરવામાં આવી રહી છે લોકોને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે આ આસામના સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો આસામમાં પૂરે જે વિનાશ વેર્યો છે તે દરમિયાન લોકોની જે હાલત કફોડી બની છે તેની વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશન લોકોની સહાર આવ્યું છે આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીના ચીખલી તાલુકાના સાદળ વેલ ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો શાળાની જર્જરિત ઇમારત ઉતારી દેવાયા બાદ નવા ઓર્ડર ન બનતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી કારણે ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા ગીત ગાઈને વિરોધ કરવામાં આવ્યો છે